स्मित रुचिर पूर्णेन्दु वदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळन स्वामी गुण ग्राहक ग्रंथ नी अंदर जड़ गुण वर्णन नामना प्रकरण नी अंदर छेल्ले एम के छे क्याक अने आम आम एटले केरी क्यारेय पण बन्ने साथे तोलमां आवता नथी। जेवी रीते ऊननो दोरो अने सोनानो दोरो ए पण एक तोलमां आवता नथी। उंदर अने हंस बेनी चाल ए क्यारेय समान थई शकती नथी। बगलो अने हंस ए पण एक समान थई शकता नथी। बधाना गुण ओळखवा जोईए। अजा अने गज एटले के बकरी अने हाथी एनी सरखामणी स्वामीए करी हती। आगळ स्वामी लखे छे भमर गिंगायरु भिन्न हे भिन्नयरु बक मराळ पक्षी एक नहीं पेखिए हे विद विद गुण विशाल भमर गिंगायरु भिन्न हे भिन्नयरु बक मराळ पक्षी एक नहीं पेखिए हे विद विद गुण विशाल। भ्रमर ने गिंगो भ्रमर ने पुष्पनी सुगंध गमे छे जयरे गिंगा ने विष्टा गमे छे। आटलो बे वच्चे भेद छे एवी रीते स्वामी आपने ये समझावा मागे छे कि आपड़ी वृत्ति जो भमर वृत्ति हशे तो आपने भगवानना चरित्रों गमशे भगवानना भक्तों संतोना चरित्रों वाँचवा गमशे शास्त्रोनुं श्रवण गमशे संतोनो समागम गमशे कथा वार्ता गमशे सत्संगनी सेवा गमशे। आ बधी भ्रमर वृत्ति छे। भमरो जेम पुष्प उपरथी सुगंध ले छे एम पोताना आत्मानुं श्रेय करवा माटेनी सुगंध जे जग्याएथी जेवी रीते आध्यात्मिक मार्गनी प्रगति थाय एवा विचारो एवुं जीवन केळवानुं ज्यांथी मळतुं होय त्यांथी ग्रहण करे एनुं नाम भ्रमर वृत्તિ છે। અને ગીંગો છે એ ગીગાને પુષ્પ ઉપર બેસાડો ગુલાબ ઉપર બેસાડો ચંપા પર બેસાડો ચમેલી પર બેસાડો ડોલર પર બેસાડો પણ ગીંગાને ત્યાં સુખ ના થાય। આ સત્સંગ આપણને જે મળ્યો છે એ ભ્રમર વૃત્તિ કરવા માટેનો આ સત્સંગ મળ્યો છે કહેતા આ સત્સંગમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ચારે ચાર મૂલ્યોની ઉત્કૃષ્ટતા ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી છે। એકાંતિક ધર્મનું નિરૂપણ જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં કરેલું છે ભગવાન શ્રીહરિ આ સત્સંગની અંદર સ્થાપી અને આપણને એકાંતિક કરવા માટેનો
એક ધોરી માર્ગ આખો મહારાજે સ્થાપ્યો છે. પરંતુ આપણી ગિંગા વૃત્તિ જો હશે, જન્મો જન્મની વિષયોને ભોગવવાની જ વૃત્તિ હશે, જન્મો જન્મથી નકારાત્મક વૃત્તિઓ હશે, તો આવા દિવ્ય સત્સંગની અંદર આવ્યા પછી પણ, દિવ્ય સત્સંગના બગીચાની અંદર રહ્યા થકા પણ, આપણે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી છોડ ઉપર લાગેલા પુષ્પોની સુગંધ નહીં લઈ શકીએ. આપણે સંત સમાગમ રૂપી પુષ્પની સુગંધ આ સત્સંગમાં નહીં લઈ શકીએ. સૌથી પહેલા આપણી વૃત્તિમાં પડેલું ગીંગાપણું આપણે કાઢવું પડશે. આપણી વૃત્તિમાં ગીંગાપણું કયું છે? આપણા આત્યંતિક કલ્યાણમાં બાધા આવે એવો વિચાર, આપણા આત્યંતિક કલ્યાણમાં બાધા આવે એવી ક્રિયા, આપણા આત્યંતિક કલ્યાણમાં બાધા આવે એવો સંગ, આપણા આત્યંતિક કલ્યાણમાં બાદ આવે એવી પ્રવૃત્તિ, એ જ આપણું ગીંગાપણું છે. આપણે આપણા વિચારને, આપણે આપણી ક્રિયાને, પ્રવૃત્તિને, આપણે આપણા સંગને, આ ત્રણનો વિચાર આપણે કરીએ, એ ત્રણનો વિચાર કરીને એ વિચાર મને મારા આત્યંતિક કલ્યાણમાં કેટલો ઉપયોગી થયો, કેટલો થઈ શકે એનો વિચાર કરવાનો. બીજો વિચારનો વિચાર પહેલો, બીજું મારી જે ક્રિયાને પ્રવૃત્તિ છે એ આત્યંતિક કલ્યાણને પામવા માટે કેટલી છે, અને ત્રીજું મારો સંગ આત્યંતિક કલ્યાણ માટે કેવો છે. આ ત્રણનો સરવાળો બાદબાકી કર્યા વિના, કહેતા આ ત્રણનો હિસાબ કર્યા વિના ગીંગા વૃત્તિ જીવની જતી નથી. હું બીજાનો અવગુણ વિચારું છું તો મારે વિચાર કરવો જોઈએ કે આ અવગુણ બીજાનો વિચારવાથી મારા આત્યંતિક કલ્યાણમાં મને શું ફાયદો થયો. હું કોઈનો અભાવ લઉં છું, મારે વિચાર કરવો જોઈએ કે આ અભાવ લેવાથી મારા આત્યંતિક કલ્યાણને શું ફાયદો થયો. અવગુણ અને અભાવ લેવાથી, કોઈનો દોષ લેવાથી મને આત્યંતિક કલ્યાણમાં શું ફાયદો થયો. મારી બુદ્ધિ બહુ ચોજાડી છે, બહુ સોજાડી છે, અને બુદ્ધિ બહુ તીવ્ર છે, બીજાના અભાવ અવગુણ દોષને સારી રીતે ગોતી શકું છું. મહારાજે પ્રથમના 35મા વચનોમાં કીધું છે, મોટા મોટામાં દોષ કાઢે એવો હોય, પરંતુ મારા આત્યંતિક કલ્યાણ માટે શું ઉપયોગમાં આવ્યું, પહેલો પ્રશ્ન. બીજું, મારી જે ક્રિયાને પ્રવૃત્તિ છે, માની લો કે વિષય ભોગવવાની હોય, માની લો જગતની ગ્રામ્ય વાર્તા સાંભળવાની અને જાણવાની હોય, ક્યાં શું થયું આ જગતની અંદર, પૃથ્વીના ગોળા ઉપર આજે શું થયું, ગઈકાલ શું થયું હતું, આવી જાણવાની આપણી ઈચ્છા હોય, એ જે આપણી ઈચ્છા અને આપણે જાણવા માટેની જે ક્રિયા કરી, પ્રવૃત્તિ કરી, એનાથી મારા આત્માને શું ફાયદો, આવો પ્રશ્નાર્થ કાઢીએ તો આપણા ગીંગાપના મળે. મેં આ દેહ ઇન્દ્રિયો અંતકરણનો સંગ કર્યો, અથવા તો મેં બહાર એવા કોઈ વ્યક્તિનો સંગ કર્યો જેનો હું સંગ કરું છું, એના સંગે કરીને મારું જો આત્યંતિક કલ્યાણ તરફ વધવાની જે મારી પ્રવૃત્તિ, મારી જે ખેવના, મારો જે ઈશક, એ જો પાછો પડે છે, તો એ સંગ મારા માટે શું કામનો. આવો વિચાર કર્યા વિના તો હજારો ને લાખો આગળ એમ કહેતા હતા, અમે આત્યંતિક કલ્યાણ માટે આ કરીએ છીએ, છતાં પણ આત્યંતિક કલ્યાણ સુધી નથી પહોંચે એમ શાસ્ત્રોમાં એના આખ્યાનો લખાયેલા છે. વર્તમાન કાળે પણ હું અને તમે બંને જણ બોલીશું, પરંતુ આપણો વિચાર, આપણી પ્રવૃત્તિ અને ક્રિયા, આપણો સંગ, આ ત્રણની અંદર જો આપણે ભમરાની જેમ સુગંધ લેવાનું નહીં વિચાર્યું હોય, તો ગીંગાની જેમ વિષ્ટાની દુર્ગંધ આવશે. કહેતા આપણા વિચારો પણ એવા થશે, આપણી પ્રવૃત્તિ પણ એવી થશે, આપણો સંગ પણ એવો થશે, તો કેવી રીતે ભગવાનના ધામને પમાશે. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને, સાવધાન બને, મુમુક્ષુ માત્ર સાવધાન બને.
વાતો કરી કરીને એના વડા કરવાની જરૂર નથી. એક એવી કહેવત છે ને, વાતોના વડા ના થાય. એમ વાતો કર્યા કરીએ આપણે, એનાથી કોઈ દિવસ અક્ષરધામના મુક્તપણું આપણને નહીં મળે. આપણે વિચાર તો આપણી ઉપર કરવો પડશે, આપણી ગીંગા વૃત્તિને કાઢવી પડશે. નહીં તો કેવું થાય, પેલા ગીંગાને ઉપાડીને ભમરો ને ગીંગો બે ભેગા થયા. અરે ભમરો કે ભાઈ, તું શું આખો દી વિષ્ટમ પડ્યો રહે છે? તને જો ગુલાબ, મોગરો, ડોલર એની સુગંધ તે કોઈ દી લીધી છે? ગીંગો કે ના. અરે કેવો બગીચો ને કેવી સુગંધ, હાલ તને લઈ જો. તો ઉપાડીને લઈ ગયો એ બગીચામાં, અને બધા ફૂલ ઉપર થોડી થોડી વારે મૂક્યો. હા, 10-15 જાતના ફૂલ હતા ને બધા પર મૂક્યો. આને કે કેવી મજા પડી? તો કે મને જે ન્યા જેવું હતું એવું જ અહીં છે. એટલે ભાઈ કેમ, આવું કેમ? તો કે નાકમાં ગોળી ભરીને જ આવ્યો છે પેલી વિષ્ટાની, એટલે એની જ ગંધ આવે. એમ આ દિવ્ય બગીચો ભગવાન શ્રીહરિએ સ્થાપી આપ્યો છે. આની અંદર સંત સમાગમ રૂપી ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી એકાંતિક પુરુષો રૂપી આપણને પ્રેરણા મળે એવા સંતો ભક્તો રૂપી શ્રદ્ધા વિશ્વાસ રૂપી આત્મનિષ્ઠા રૂપી અનેક 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 પુષ્પના છોડ ભગવાને મૂક્યા છે. જ્યાં જરૂર પડે ત્યાં જઈને એની સુગંધ લઈ લઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ, એવું ભગવાન શ્રીહરિ આ સત્સંગમાં કાંઈ અધૂરું નથી રાખ્યું. શાસ્ત્રોની એવી રચના કરી છે, નંદ સંતોએ કીર્તનો એવા લખ્યા છે ભગવાનમાં હેત કરવા માટેના. બધું જ ભગવાને આ બગીચો સરસ તૈયાર કર્યો છે. આપણને ભગવાન શ્રીહરિએ મોટા પુરુષોએ પસંદ કરીને આ બગીચામાં મૂકી પણ દીધા છે, પરંતુ આપણે આપણી ગ્રંથિઓની ગોળીઓ, આપણી જે બાંધી લીધેલી ગ્રંથિઓ, આપણે જેમ પોતે માની લીધેલું કલ્યાણ, આપણે એવું માનીએ છીએ કે હું જે કરું છું એ બરાબર છે, બોલું છું એ બરાબર છે, વિચારું છું એ બરાબર છે, જે કોઈ મારી પ્રવૃત્તિ છે બરાબર છે, આ પ્રકારની જે ગ્રંથિઓ બાંધી છે એ ગ્રંથિઓ રૂપી વિષ્ટાની ગોળીઓ આ સત્સંગની અંદર આવવા છતાં પણ આપણને અલૌકિકપણું હૃદયમાં અનુભવવા દેતું નથી. આનો અર્થ એવો નથી કે કોઈને જ નથી અનુભવાતું. ભગવાનના ભક્ત એવા દિવ્ય છે, ભગવાનના સંત એવા દિવ્ય છે કે જેને આવું અલૌકિકપણું અનુભવાય છે. અલૌકિકપણું એને રહે છે. ભ્રમર વૃત્તિ વિનાનો આ સત્સંગ હોય નહીં, પણ હજુ આપણી અંદર ભ્રમર વૃત્તિ જેટલી આવી છે સિવાયની જેટલી ગીગા વૃત્તિ પડી છે એને આપણે કાઢવી છે, જડમૂળમાંથી કાઢવી છે. અને એ તો જ નીકળશે કે આપણને આપણો પાક્કો નિર્ધાર થશે કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરા ધામમાં રહેવું નથી, ઠેક પહોંચવું છે, કોઈ ઓરા ધામમાં નથી રહેવું. તો ભ્રમર વૃત્તિ આપણી થઈ છે, ગીંગા વૃત્તિ જતી રહેશે. ભમર ગીંગાયરું ભિન્ન હે, ભિન્નયરું બક મરાળ. બક એટલે બગલો અને મરાળ એટલે હંસ. બગલાને માછલા ખપે, હંસને મોતી ખપે. બગલાનો ખોરાક માછલા છે, જીવડા છે, જ્યારે હંસનો ખોરાક મોતી છે. બગલો દૂધ અને પાણીના ભેદને પારખી નથી શકતો, એને દૂધ અને પાણી બંને મિક્સ કરીને આપો તો બંને એ પી જશે. હંસ છે, એની ચાંચની અંદર એવો વિવેક રહેલો છે, એ દૂધને ગ્રહણ કરી લેશે, પાણી રહી જશે. દૂધ અને પાણીને જુદું કરવાની શક્તિ હંસની ચાંચમાં છે. એમ જગત અને જગદીશને જુદા કરીને જે કલ્યાણના માર્ગે ચાલે એ હંસ કહેવાય. જગત અને જગદીશ બંને ભેગા થઈ જતા હોય એને બગલો કહેવાય. વિષયમાંથી વિરક્તિ કરીને વિશ્વેશને જે ભજતો હોય એ હંસ કહેવાય. વિષયની આસક્તિ સહિત વિશ્વેશને અને વિશ્વને બેને ભેગા કરી દેતો હોય, વિષય અને વિશ્વેશ એ બેને ભેગા કરી દેતો હોય એનું જ નામ બગલો છે.
આપણે આપણું તળ તપાસવું. આપણે કેટલા હંસ થયા છીએ, આપણામાં કેટલી બગલા વૃત્તિ પડેલી છે. ઠાકોર જીનાભાઈ જૂનાગઢના નવાબના દીવાન થાય, જૂનાગઢ નવાબે અગત્યના કાર્ય છે એવા નિમિત્તે પોતાના રાજ્યના કારભારીઓ ભેગા કર્યા, એમાં જીનાભાઈને પણ જવાનું થયું. સભાની અંદર રાજસભામાં જઈને જીનાભાઈ બેઠા છે. એમને એવું હતું કોઈ અગત્યનું કાર્ય હશે એટલે નવાબે બોલાવ્યા હશે. ત્યાં તો થોડી વાર થઈ અને દારૂના બોટલ ને દારૂના શીશાઓ ત્યાં આવ્યા. જીનાભાઈ કે હું તો આ કાંઈ લેતો જ નથી, એટલેથી અટકત તો સારું, પણ ત્યાં નાચગાન કરવાવાળી સ્ત્રીઓ આવી એ સભામાં. હવે બાકીના તો વિષય જીવો હતા એટલે એની મહેફિલ તો બરાબર જામી ગઈ. જીનાભાઈને રાજકારભારની અંદર આગેવાન ત્યાંથી ઊભા થવું પણ અશક્ય હતું, પણ જીનાભાઈએ તરત જ આંખ બંધ કરી દીધી. અંતરદૃષ્ટિ કરીને સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કરી દીધું. આખો તાઇફો પત્યો ત્યાં સુધી જીનાભાઈએ આંખ ઊંચી કરીને જોયું પણ નહીં. બધું જ શાંત થઈ ગયું ત્યારે નવાબે જીનાભાઈને દંડોળ્યા, જીનાભાઈ તમે તો મહેફિલમાં આવ્યા પણ કાંઈ મહેફિલનો લાભ લીધો નહીં. ત્યારે જીનાભાઈ કે હું ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું, એનો આશ્રિત છું. અમે નાચગાન જ્યાં થતું હોય આવી જે સ્ત્રીઓ હોય એને ક્યારેય જોઈએ નહીં પારકી સ્ત્રીઓને, અને દારૂ તો અમારે નિષેધ જ છે એટલે હું ક્યારેય એ પીવું નહીં. ત્યારે નવાબે જીનાભાઈને શાબાશી આપી છે. હવે આપણે આપણો વિચાર કરવાનો કે આપણી આંખ, આપણા કાન, આપણી જીભ, આપણી ત્વચા, આપણું નાક, આપણી કર્મેન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિયો, આ બધું જ ભગવાનને ગમે એવું આપણે વર્તાવવા માટે કેટલા પ્રયત્નશીલ છીએ. આપણે બગલા વૃત્તિ આપણામાં કેટલી પડી છે એને આપણે જો કાઢીશું નહીં તો આપણી અંદર હંસ વૃત્તિ ક્યારેય નહીં આવે. આપણે જગતને અને જગદીશને જુદા કરવાના છે, આપણે વિષય અને વિશ્વેશને જુદા કરવાના છે, આપણે ભવ અને ભગવાનને જુદા કરવાના છે. એ જો જુદા કરવા હશે તો આપણે હંસ થવું જ પડશે, કહેતા વિવેકી થવું પડશે, કહેતા આપણે આપણા કલ્યાણના માર્ગે જે વિઘ્ન કરે છે એનો ત્યાગ કરતા શીખવું પડશે, વૈરાગ્યથી ત્યાગ કરતા શીખવું પડશે. વૈરાગ્યથી, વિચારપૂર્વક. વૈરાગ્ય વિચારથી આવે, વિચાર સંત થકી આવે, સંત થકી વિચાર મળે, વિચારથી વૈરાગ્ય થાય, વૈરાગ્યથી કરેલો ત્યાગ છે એ જગતમાંથી વિરક્તિ આપે. વિચાર જો ન હોય, સંતનો સમાગમ ના હોય તો વિચાર ના આવે, વિચાર ના આવે તો વૈરાગ્ય ના આવે, ને વૈરાગ્ય વિના કરેલા ત્યાગની શું કિંમત. એક ભાઈને વર્ષો પહેલા ખબર નહીં ઘરવાળાએ ઝઘડો થયો, કંઈક પાપડ જોતો હશે ને પાપડ શેકેલો નહીં હોય, બે દિવસથી માગતા હશે ને પાપડ નહીં હોય, તો એટલે ઘરવાળા કે ભાઈ પાપડ નથી, ઓલો કે ગમે ત્યાંથી પાપડ લઈ આવી, મારે પાપડ જોઈએ જ જમવાની અંદર. અરે ભાઈ પણ પૂરા થઈ ગયા છે, ગમે ત્યાંથી બાજુના ઘેરથી લઈ આવ. ઓલી બાઈને જે કંઈ સંકોચ હશે ના લાવી, અને આ ભાઈને ચટકી ચડી, એ કે હવે તારા હાથનો પાપડ ખાઈએ બીજો લો. પાપડ ખાધો નહીં ખાધો નહીં ખાધો નહીં તો 10-12 વર્ષ સુધી પાપડ ખાધા જ નહીં, પછી તો ઓલા ઘેર બનાવે તોય પાપડ ના ખાય. આ તો સત્સંગીની વાત કરું છું. હા, અમારી પાસે ઘણા દ્રષ્ટાંતો હોય, લાઈવ દ્રષ્ટાંતો એવું છે, પણ બધા લાઈવ દ્રષ્ટાંતો કહેવાય નહીં ને. ગામને નામ સહિત અક્ષરાંશમાં કેટલા બધા લખ્યા છે, પણ ત્યારે આ વોટ્સએપને આ વિડીયો નહોતા એટલે લાઈવ ત્યારે કહી દેતા, હવે ના કહેવાય. હવે તો ધામમાં જઈએ ત્યારે લખીને જવાય કે આટલા લાઈવ છે, પછી કોઈ લડવા ના આવે. એટલે ઓલા ભાઈ પાપડ ખાય જ નહીં, ખાય જ નહીં, ખાય જ નહીં, 10-12 વર્ષ થઈ ગયા. પછી એકવાર મંદિરમાં આવ્યા હશે એટલે મંદિરની અંદર રસોઈ હશે, રસોઈ આપી, એમાં પાપડ પીરસવા સંતો ગયા, બધું પીરસતા હોય તો પાપડે પીરસવા ગયા.
એટલે આ કે હું પાપડ જમતો નથી. એટલે સંતોએ પૂછ્યું કે કેમ પાપડ જમતા નથી, કયા કારણથી? તમારો નિયમ છે કે પાપડનો? ચાતુર્માસ નથી, કાંઈ નથી, નિયમ છે, વિશેષ નિયમ રાખો છો બારે માસનો? તો કે ના, ભાવતા નથી તમને પાપડ. તો કે ના, પાપડ તો બહુ ભાવે જમવાની અંદર, મારે તો રોજ પાપડ જોઈએ. તો પછી કેમ તમે જમતા નથી પાપડ, શું છે પ્રોબ્લેમ? તો કે પાપડનો પ્રોબ્લેમ એટલો જ છે કે મારે 12 વર્ષ પહેલાંની હિસ્ટ્રી આવી છે. એટલે સંતોએ પાપડ આપ્યો, ભાઈ પાપડ જમો. આમ કાંઈ તમારે 10-12 વર્ષનો ઝઘડો આનાથી આવે? એમને વૈરાગ્ય તો થયો પાપડમાંથી, અરે ત્યાગ તો કર્યો પાપડનો, પણ શાનાથી કર્યો? વૈરાગ્યથી કર્યો? ના. બીજા જમતા હોય ત્યારે ઈચ્છા તો થતી હોય, પણ પેલી પ્રતિજ્ઞા લીધી છે ને, અને એના ઘરવાળા ત્યાં મંદિરમાં બીજી બાજુ પર જમાડતા જ હોય, એટલે વિચાર કરે કે જો એ જોશે પાપડ ખાતા જો મને જોયો તો પાછું ઘેર કહેશે કે બધે ખાવ છો ને એ નથી ખાતા. પણ એ દિવસની જે મેં ચટકી લગાડી, હવે 12 વર્ષ સુધી પાપડ ના ખાતો, પણ કોને બતાવવા? ઘરવાળાને બતાવવા કે હું કેટલો પાવરધા છું. ખબર પડી આજ પછી કોઈ દી આવું કરતી નહીં એમ. મેં કીધું હવે 12 વર્ષે તો આંટી છોડો બાપા, સંસારમાં રહેવાનું છે. એને 2 દિવસ પાપડ ના દીધા તો અઠવાડિયે તો દઈ દીધો ને. જીવને આવું છે. ત્યારે પાપડનો નિયમ છોડાયો એ ભાઈને, કે હવે છોડો, આટલો બધો વટ ના રાખશો. એટલો વટ જો વિષય સામે જીવ રાખવા માંડે તો વિષયને એમ કે ભૂકા બોલાવી દઉં તારા, જો મને ભગવાનની આજ્ઞા વિરોધ લઈ ગયો છે તો. ઇન્દ્રિયો અંતકરણ આગળ એટલો વટ રાખી લેવામાં આવે, ઇન્દ્રિયો અંતકરણને એમ કે જો ભગવાન શ્રીહરિ સિવાય બીજા સંકલ્પ વિકલ્પ આદિ કર્યા છે તારા ભૂકા કરી નાખીશ, જે મહારાજે કહ્યું છે વચનામૃતમાં. મનને કીધું છે ભગવાન સિવાય બીજો સંકલ્પ કરે તારા ભૂકા કરી નાખીશ, ચિત્તને કીધું છે ભગવાન સિવાય જો બીજું ચિંતન કરી તારી વાત છે. શ્રીજી મહારાજે જે આ શબ્દો કીધા છે એ શબ્દો આપણા જીવનમાં ચરિતાર્થ કેટલા થયા છે, જેટલા ચરિતાર્થ થશે એટલા હંસ થશું, અને જેટલા ચરિતાર્થ નહીં થઈએ તો એટલા આપણે બગલા જ રહેશું. આવો દિવ્ય અને અલૌકિક સત્સંગ મળ્યો છે ત્યારે હવે આપણે આ હંસ વૃત્તિને કેળવીએ. હંસ વૃત્તિને આપણને ભગવાન જ ગમે, ભગવાનની વાત જ ગમે. ધીરે ધીરે એક દિવસમાં કાંઈ થતું નથી. હવે જન્મો જન્મના આપણે બગલા હોઈએ, ઢેલ હોઈએ, તે એક દિવસમાં મોર કોઈ દી ના થઈ જવાય, અને એક દિવસમાં હંસ ના થઈ જવાય. વાર તો લાગે જ, કારણ કે આપણે છીએ બગલા જેવા. એટલે બોલો, આપણી ગધેડાની વૃત્તિ હોય, લાત મારવાની ટેવ પડી ગઈ હોય, તે પગ ઊંચો થઈ જ જવાનો છે ગમે ત્યાંથી, ગમે ત્યાંથી થઈ જવાનો છે પગ ઊંચો. માથું ઊંચું થાય, પગ ઊંચો થાય, હાથ ઊંચો થાય, બહુ ધ્યાન ના રાખે તો આખા ઊંચા થઈ જઈએ. પણ બધું ધીરે ધીરે થવું જોઈએ. થાય તો ખરું, જો કરવાનો પ્રયત્ન કરીએ તો થાય, નહીં તો પગ ઊંચા જ થયા કરે. બક અને મરાડ બે વચ્ચેના ભેદથી આપણે ભગવાનની અંદર જોડાઈએ. પક્ષી એક નહી પેખીએ હે વિધ વિધ ગુણ વિશાળ. પક્ષીઓ પણ એક સરખા નથી, એની અંદર બધાય આવા ગુણ અલગ અલગ છે. પછી સ્વામી કહે છે ગુણ વિના તો ગણતી કહાં હોય હે તાકી હલકાય. વાહે કે સોચન કે જે સમજ રે ના મન માય. ગુણ વિના તો ગણતી કહાં હોઈ હે તાકી હલકાય. વાહી કે સોચન કે જે સમજ રે ના મન માય. સ્વામી કે સદગુણોને કેળવ્યા વિના ગણતરી ક્યાંથી થશે ભગવાનના લિસ્ટમાં? આપણા વિચારોનું શુદ્ધિકરણ નહીં હોય, આપણી ક્રિયાને પ્રવૃત્તિનું શુદ્ધિકરણ નહીં હોય, આપણા સંઘનું શુદ્ધિકરણ નહીં હોય, અને ભગવાનના લિસ્ટમાં આપણા નામ કોઈ દી લખાશે નહીં એવું સ્વામી કહે છે. પછી તો હોય હે તાકી હલકાય, હલકાઈ દેખાશે. વ્યક્તિને હોય નહીં અને કરવા જાય તો એમાં તો એની હલકાઈ દેખાય, બીજું કાંઈ ના થાય. એક મહાત્મા સંત હતા, રસ્તામાં ચાલ્યા જતા હતા, 4 ખેડૂ ખેતીનું કામ કરતા હતા,
અને સાથે એનો બાપ કોદાળી લઈને ખેતરમાંથી જાડા ખોદીને કાઢતો હતો. પછી બપોરે સાંતી છોડીને સૌ રોટલા જમવા બેઠા. એ પેલા સંત હતા ને, એ રામ ઉપદેશ કરવા લાગ્યા આ લોકોને કે આ જગતનું મિથ્યાપણું જણાવવા લાગ્યા. આ સાંભળીને ડોસો બોલ્યો, મહારાજ તમારે અહીંયા કાંઈ લાંબી ટૂંકી વાત કરવી નહીં, આ મારા છોકરા ખોટી થાય છે, અમારે તો ખેતી કરવાની છે, તમારી આ રામકથા મૂકો, કોક નવરા માણસો આગળ જઈને કરો. આ કથા કોણ સાંભળે? નવરા. આ કથા નવરાઓએ કરે અને નવરાઓએ સાંભળે, બીજી વ્યક્તિ તો કથાય ના કરે ને બીજી વ્યક્તિ કથા સાંભળેય નહીં. એટલે બીજે જ જાય, બીજી હોય ને બીજી એ બીજે જ જાય, એ ના કથા કરે ના કથા સાંભળે. બહુ બીજી બહુ બીજી. આઈ હેવ નો ટાઈમ. ક્યારે ટાઈમ મળશે? લાકડામાં જશે ત્યારે. કોરોનાની અંદર બોક્સમાં જવાનું થયું હોય કે કોરોનામાં લાકડામાં જવાનું થયું હોય, પૂર્ણ ટાઈમ મળી જાય ને. હવે ટાઈમ જ ટાઈમ, પણ જ્યારે પ્રથમ કીધું હોય ત્યારે ટાઈમ ના હોય. જીવનો એવો સ્વભાવ છે. પેલા ડોસો કે સંતને, આ બધું મૂકો તમારી રામકથા, આ મારા છોકરા ખોટી થાય, અમારે ખેતી કરવાની છે ને, તમે અહીં આવીને ક્યાં કથા ખોલીને બેઠા, મહારાજ અહીંથી ચાલવા માંડો. સંતે કેટલી જ્ઞાન ઉપદેશની વાતો કરી, પણ પેલો ડોસે પણ ડોસે તો તે છોકરાને સાથી જોડાવીને ઉદ્યમે વળગાડે કે આપણે કામ કરો, આ તો નવરાનું કામ છે. ત્યાં તો એક કુંભાર રસ્તેથી આવી ચડ્યો અને સાધુની વાત સાંભળીને એને વૈરાગ્યની ચટકી લાગી. એણે કહ્યું, મહારાજ કનબીના છોકરા ભલે ના માને, પણ હું તો ઘેર જઈને ગધાડીનો ખોલકોન લુગડું મેલી આવું, હમણાં મૂકીને આવું છું, તરત તમારી સાથે આવીશ. એ ઘરે ગયો, રસ્તે પડ્યો, પેલા બધાએ બહુ ખેતીનું કામ કરવા લાગ્યા પાછા. એ વખતે મહાત્મા ઉઠીને એક બાવળિયાનું ઝાડ હતું અને બાથ લઈને બૂમ પાડવા લાગ્યો, દોડો દોડો મને બાવળિયો ઝાલી રાખ્યો છે. એ દોડજો છોડાવજો મને બાવળિયો ઝાલ્યો છે કે. એ સાંભળીને ચારે ખેડૂન પેલો ડોસો બધાય પાંચે આવ્યા, દોડ્યા, આ સાધુના હાથ બાવળિયાથી છૂટા કર્યા અને બોલ્યા, મહારાજ તમને ક્યાં બાવળિયા ઝાલ્યા છે, તમે બાવળિયાને ઝાલ્યો હતો. એ સાંભળીને સંત બોલ્યા, તમને ક્યાં વ્યવહારે ઝાલી રાખ્યા છે, તમે વ્યવહારને વળગી રહ્યા છો. હું જેમ બાવળિયાથી છૂટો પડ્યો એમ તમે વ્યવહારથી છૂટા પડો તો પડાય, એમ કહીને મહાત્મા ત્યાંથી ચાલી નીકળ્યા. છૂટા પડવું હોય તો પડાય. પછી કુંભાર પેલો ઘરે ગયો, ઘરે જઈને ઘરવાળીને કીધું, ઝટ કર રોટલો મને કરી દે, ઘરમાં રહેવું નથી, સંસાર હરામ કરવો છે, હંસ થઈ ગયો છે. બગલો શું થઈ ગયો છે? હંસ થઈ ગયો છે. પણ એક મિનિટમાં કોઈ દી હંસ થવાય નહીં. ઘરવાળી કે પિતા કહેતો તો ખરો સી ઉતાવળ છે, કુંભાર કે મારે સંસારમાં રહેવું નથી, સાધુ થઈને ચાલ્યા જવું છે. ત્યારે એની બાઈ કે ભલે ગોળ્યો જા લે આ રોટલો. કુંભાર જોડીમાં રોટલો લઈને પોતાની ખડકી બહાર નીસર્યો, નીકળી તો ગયો પણ વૈરાગ્યના વિચાર વિના. વિચાર થયો, હું તો જઈશ પણ આ ગધેડીનો ખોલકો નાનો છે, ગધેડીનો જે નાનું બચ્ચું એને ખોલકું કે એ નાનો છે અને ઘરવાળી તો કામમાં રોકાશે અને ખોલકો કોઈકના ખેતરમાં પડશે તો એને ત્યાં કોઈક મારશે તો મરી જશે, માટે લાઈવને સાથે લેતો જાઉ. તે ઘરે આવ્યો ત્યારે એની ઘરવાળી બોલી, કેમ પાછા આવ્યા? ત્યારે ઓલો કે ખોલકો નાનો છે, તારાથી સચવાશે નહીં, માટે લાઈવ હું સાથે લઈ જાઉં. ત્યારે એની ઘરવાળી કે લે આ લેતો જા, આવતો નહીં કે પાછો આ ઘરમાં. પછી એ ખોલકો લઈને ગામને ઝાંપી ગયો અને ગામને પાદર જતા કોઈક મોટો પટેલ હશે, એ પોતાની કડબની મોટી ગંજી ઉખાડેલી, એના કૂચાનો મોટો ઢગલો ભાડ્યો. આને એ જોઈને એના મનમાં એમ થયું કે આ ઘરમાં ને ઘરમાં બેસી રહેશે કોણ? એની ઘરવાળી. અને આ બે નિંભાળા પકવા એટલો કૂચો પડ્યો છે, તે બીજા કુંભાર લઈ જશે, તે માટે લેને ઘેર કહી આવું. એમ કહી ખોલકો દોરીને ઝાંપેથી ઘરે આવ્યો અને ત્યારે પેલી એની ઘરવાળી બોલી, ઘરવાળી બોલી, કેમ પાછો ઘરે આવ્યો?
કરા બોલ્યો, તને કહેવા આવ્યો છું, પટેલે ગંજી ઉખેડી છે અને બે નિંભાડા પકવા એટલો કૂચો પડ્યો છે, માટે તું લેવા જાજે. ત્યારે ઓલી ઘરવાળી કે, મર પીટા ખોલકા સારું પાછો આવ્યો, કૂચા સારું પાછો આવ્યો, માટે ઘેર જ મર, તું કંઈ બહાર હાલે એવો નથી, આજે નહીં અઠવાડિયે પાછો જ આવીશ. વૃત્તિ જો ના બદલાય, વિચાર જો ના બદલાય, તો ગમે તે જગ્યાએ આપણે હોઈએ, ત્યાગ આશ્રમમાં હોઈએ, ગૃહસ્થ આશ્રમમાં હોઈએ, પણ આપણને ભગવાન હંસ બનાવવા માગે છે એવા આપણે થઈ ન શકીએ. માટે દોષોને ખોળી ખોળીને કાઢવા છે. ગુણગ્રાહક ગ્રંથ આપણને સદગુણ કેળવવા માટેનો ઉપદેશ આપે છે. ગુણ વિના તો ગણતી કહાં હોઈ હે તાકી હલકાય, વાહી કી સોચન કે જે સમજ રે ના મન માય. સ્વામી કે, મનની અંદર સમજી રાખજો, આકડા જેવા સ્વભાવ ન રાખતા, ઇન્દ્રામના ફળ જેવા સ્વભાવ ન રાખતા, ઉંદર જેવા ન રાખતા, બકરી જેવા વિચારો ન રાખતા, ગીંગા જેવી વૃત્તિ ન રાખતા, બકરા અને બગલા જેવી વૃત્તિ ન રાખતા, હંસ જેવી વૃત્તિને રાખજો, ભમર જેવી વૃત્તિને રાખજો, આમ જેવા સ્વભાવને રાખજો. પુષ્પ જેમ ગુલાબ અને ચંપો છે એના જેવો સુગંધીદાર સ્વભાવ રાખજો. સ્વામી આપણને એમ કે છે, આ બધું કેળવવાથી કેળવાય છે. અને વાત નક્કી છે, જીવનને કેળવવું પડે છે, કેળવણીથી જીવન કેળવાઈ જાય છે. ગઈકાલે જ કથા દરમિયાન પૂજ્યપાદ ગુરુજીએ કીધું હતું કે આ શરીર છે એને આપણે જેવું કેળવવું હોય એવું કેળવાઈ જાય. આપણા જીવનને કેવું કેળવવું છે એ આપણે જો નિર્ધાર કરીને મંડીએ તો કેળવાઈ જ જાય. પણ આપણે જો જીવનની કેળવણી ન કરીએ તો એ જીવન કેળવાય નહીં. આ ગ્રંથોની કથા આપણા જીવનને, જે ગ્રંથોમાં લખેલા જે ગુણ છે એની સાથે મેળવવા, એટલે કે મેળવણી કરવી, મારામાં કયો ગુણ આવ્યો છે અને કયો બાકી છે, મારી કઈ વૃત્તિને સુધારવાની છે એ મેળવવું, અને મેળવ્યા પછી એને સંત સમાગમ દ્વારા કેળવવું. એક વાર આપણે એની સાથે સરખામણી કરીશું, પૂર્વે થઈ ગયેલા સંતો ભક્તો, આજે એવા સંતો ભક્તો હોય, શાસ્ત્રમાં જે ગુણ લખ્યા છે એવા ગુણ જે ધરાવતા હોય એની સાથે સરખામણી કરીશું, અને પછી સરખામણી કરીને એવા સંતો ભક્તો આજે હોય એની સાથે ઈર્ષા નહીં, એની સાથે સ્પર્ધા નહીં, એમાંથી એ ગુણને મેળવવા માટે મોટા પુરુષનો સમાગમ કરીશું, શાસ્ત્રોનું શ્રવણ કરીશું, પૂર્વે જે થઈ ગયા છે એની સાથે મારું જીવન કેટલું હજુ ગેપ પડે છે એનો વિચાર કરીશું, અને આપણે જો મોક્ષના માર્ગે ચાલીશું તો એક દિવસ જે ગુણગ્રાહક ગ્રંથ સ્વામીએ લખ્યો છે ગુણોને કેળવવા માટે, એવું આપણું સારું સુઘડ જીવન બની જશે, કેળવાઈ જશે. પણ એ કેળવવા માટે સતત આપણો પ્રયત્ન ચાલુ રહે, સતત મહારાજને ભેગા રાખી, મોટા સત્પુરુષોને ભેગા રાખી, સંતો ભક્તોના દિવ્ય જીવનનો વિચાર કરીને, એના જીવનના દર્શન કરીને, ગુણ ગ્રહણ કરીને, આપણો વિચાર ગુણગ્રહણવાળો, ભગવાનને પામવાવાળો, ભગવાનને રાજી કરવાવાળો, આપણી પ્રવૃત્તિ અને ક્રિયા ભગવાન, ભગવાનના મોટા પુરુષો, સંતો ભક્તોનો રાજીપો મેળવવા માટેનો, અને આપણી પ્રવૃત્તિ જે થઈ એ સંબંધી થઈ, વિચાર આપણો એ સંબંધી થઈ જાય, અને આપણો ઉદ્દેશ પણ, આપણો આશય પણ એ જ મેળવવા માટેનો થઈ જાય, ત્યારે આપણી ગીંગાવૃત્તિ જાય છે, ભમરવૃત્તિ આપણને પ્રાપ્ત થાય છે, એવો દિવ્ય ઉત્કૃષ્ટ સંગ ભગવાને આપણને આપ્યો છે, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ રૂપે આપ્યો છે, ત્યારે આપણે આપણા જીવનને કેળવી મહારાજને ગમે એવું જીવન આપણું બનાવીએ, એવો આ જળગુણ વર્ણન છે એ કડીઓનું. અહીંયા આગળ એટલું તાત્પર્ય જણાય છે, 31 કડીએ પૂર્ણ થઈ છે. હવે પૃથ્વી ગુણ વર્ણન નામના પ્રકરણમાં સ્વામી આપણને પ્રવેશ કરીને ત્યાં સમજાવશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.